सेव लिंक एज, ये सेव लिंक एज आपणे धारो के क्लिक करिए तो आपणा कम्प्यूटर पर आ आखी जेनेवा कन्वेंशन की फाइल आपणा कम्प्यूटर पर सेव थी जाए छे। पछी आपणे एने खोली आपणी रीते जोई जे यूजफुल पोर्शन छे एनु प्रिंट काढ़ी शकीए छे अने ए यूज करी शकीए छे। आ डायरेक्ट में डाउनलॉड करीने अहीं बताव्युं छे आखू जिनेवा कन्वेंशन रिलेटिव टू द प्रोटेक्शन ऑफ सिविलियन पर्सन्स इन टाइम्स ऑफ वॉर, एटले के ज्यारे कोई भी बे कंट्रीज वॉर करता होय तो वॉरना भी घणा रूल्स होय छे अने ए दरेक आंतरराष्ट्रीय स्तरे वॉरना जे रूल्स छे ए आ जिनेवा कन्वेंशनमां प्रस्थापित कर्या हता। तो ए आखू ज कन्वेंशन अहीं आपणने पीडीएफ फॉर्मेटमां बतावे छे। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 35 પાનાનું આ ડોક્યુમેન્ટ છે, પહેલાં પાનું અત્યારે બતાવી રહ્યું છે એમ 35 પાનાનું આ ડોક્યુમેન્ટ છે। તો એ ડોક્યુમેન્ટને અહીંયાથી આપણે સેવ કરી શકીએ છીએ આ હાઇપરલિંક ઉપરથી, અને અહીંયા એક ડાયરેક્ટ પ્રિન્ટ આપવાનું બી ડોક્યુમેન્ટ છે કે જ્યારે ધારો કે આપણે સાયબર કેફેમાંથી સર્ચ કરતા હોય તો અહીંયાથી ડાયરેક્ટ પ્રિન્ટ કાઢીને એ પ્રિન્ટ આપણે ઘરે લઈ જઈ શકીએ છીએ। પછી સેવ એઝ કરીને આપણે આપણી ડેસ્કટોપ અથવા તો કમ્પ્યુટરના કોઈ બી બીજા હિસ્સામાં એને સેવ કરી શકીએ છીએ। પછી આ એક ગૂગલ, જેમ આપણે ગૂગલ વેબસાઇટ તો દરેક માણસ હવે ઓળખે છે, પણ એવું જ એક ગૂગલ સ્કોલર કરીને ગૂગલની જે એક સર્વિસ છે તો એ સ્ટુડન્ટ્સ માટે બહુ જ મહત્ત્વની છે અને એમાં બહુ જ સારી સારી ઇન્ફોર્મેશન્સ, ઘણી બધી ઓનલાઈન પીડીએફ ફોર્મેટમાં આપેલી બુક્સ આપણને મળી જાય છે એમાંથી। તો ગૂગલ સ્કોલર માં જવા માટે આપણે સ્કોલર એટલે કે SCHOLAR scholar.google.co.in એ જો આપણે ટાઈપ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે આર્ટિકલ્સ અને પેટન્ટ્સ, લીગલ ઓપિનિયન્સ એન્ડ જર્નલ્સ, દરેક કોર્ટના પેલા ઓપ્શન્સ આપ્યા છે, કયા પીરિયડમાં એ ડોક્યુમેન્ટ બનેલું છે, એમાં ઇન્ક્લુડ સાઇટેશન્સ આપ્યા છે કે તમે કોઈ બી સાઇટેશનને ઇન્ક્લુડ કરી શકો છો, અને આ બધું જ અહીંયા આપણે ટોપિક વાઇઝ સર્ચ કરી શકીએ છીએ અને આપણને બધા જ ઓપ્શન્સ આવી રીતે જેમ ગૂગલમાં મળે એમ જ મળે છે। પણ અહીંયા ખાલી જે એજ્યુકેશનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે તે આપણને મળે છે, કારણ કે ઘણી વખત એવું બને છે અને મેં અંગત રીતે બી યુઝ કર્યા કરતી વખતે અનુભવ કર્યો છે કે આપણે ધારો કે કોઈ ડોક્યુમેન્ટ સર્ચ કરતા હોય, ફોર એક્ઝામ્પલ સુપ્રીમ કોર્ટનું મેડિકલ નેગ્લિજન્સ ઉપરનો કેસ, એવું આપણે ધારો કે ગૂગલ ઉપર ટાઈપ કરીએ તો એવા ઘણા બધા બીજા હાઇપરલિંક્સ આવી જતા હોય છે, જેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈ એના વિશે આર્ટિકલ આવ્યું હોય તો એ બી એમાં એડ થઈ જાય છે। એટલે એવી રીતે જે યુઝલેસ ઇન્ફોર્મેશન બી ઘણી વખત બહુ જ આવી જતી હોય છે, અને 40,000 ધારો કે હિટ્સ જેને આપણે કહીએ, 1, 2, 3, 4 એવા 40,000 ઓપ્શન્સ આપ્યા હોય તો કોઈ માણસ એ 40,000 જોઈને એની યુઝફુલ વસ્તુઓ કાઢી શકવાનું છે નહીં। તો એના પર્પઝ માટે આ ગૂગલ સ્કોલર બહુ જ યુઝફુલ વસ્તુ છે કે જ્યાં ડાયરેક્ટલી એજ્યુકેશન રિલેટેડના ઓપ્શન્સ મળી જાય છે। પીડીએફનું ફૂલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે અને એના નામમાંથી જ પોર્ટેબલ, એટલે કોઈ બી એક જગ્યાએથી કોઈ બી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સફર કરી શકાય એને પોર્ટેબિલિટી કહેવાય છે। તો સૌથી બધી જ ફાઇલ્સના અલગ અલગ પ્રકારમાં સૌથી મહત્ત્વનું અને ઇઝીલી પોર્ટેબલ ફોર્મેટ જેને આપણે કહીએ એ પીડીએફ ફોર્મેટ છે, અને કોઈ બી કમ્પ્યુટરની ફાઇલ જ્યારે આપણે જોતા હોઈએ છીએ તો એક વસ્તુ જાણવાની રહે છે કે એ ફાઇલના નામ પછી એક ડોટ આપ્યો હોય છે અને પછી એનું એક્સટેન્શન હોય છે। ફોર એક્ઝામ્પલ માઇક્રોસોફ્ટ વર્ડનો ફોર્મેટ હોય તો .doc એવું એનું એક્સટેન્શન આવતું હોય છે, તેવી જ રીતે પીડીએફનું ફોર્મેટ હોય તો એમાં .pdf કરીને એક્સટેન્શન આવે છે, એટલે આપણે ડાયરેક્ટલી
એ એક્સટેન્શન દ્વારા અથવા તો આ સિમ્બલ દ્વારા એ ફાઇલને આપણે ઓળખી શકીએ છીએ. પીડીએફ જનરલી એડોબનો સૌથી સારામાં સારો એનું પ્રોડક્ટ હોય છે. એડોબ રીડર દ્વારા એને આપણે યુઝ કરી શકીએ છીએ. એડોબ રીડર આપણે આપણા કમ્પ્યુટરમાં ફ્રી ડાઉનલોડ કરી શકીએ છીએ, એટલે કે કોઈ બી માણસ એની પાયરેટેડ સીડી લેવાની જરૂર રહેતી નથી. તમે ડાયરેક્ટલી ગૂગલ ઉપરથી જઈને ડાઉનલોડ એડોબ રીડર એવું જો આપણે ટાઈપ કરીએ તો એડોબ રીડરને ડાઉનલોડ કરવાના ઓપ્શન્સ મળી જાય છે. અને એડોબ રીડર ડાઉનલોડ કર્યા પછી કોઈ બી પીડીએફ ફોર્મેટનું ડોક્યુમેન્ટ એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એટલે એ આપણને પીડીએફ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવાનું ઓથોરિટી નથી આપતું, પણ કોઈ બી ડોક્યુમેન્ટ વ્યૂ અથવા તો એમાંથી પ્રિન્ટ કાઢવાની એમાંથી સહેલાઈથી એ ફ્રીલી થઈ શકતી હોય છે. પીડીએફના જનરલ યુઝીસ આ પ્રકારના છે. કોઈ બી ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ, રિસર્ચ પેપર્સ, એસાઇનમેન્ટ્સ, ઈ બુક્સ જેને આપણે કહીએ છીએ કે આખા બુકનો ફોર્મેટ પીડીએફના દ્વારા ઇઝીલી શેર થઈ શકે છે. એટલે 5000 પાનાની બુક હોય તો એ યથાવત બુકના પ્રકારમાં, બુકમાં જેમ દર્શાવેલા છે પેજીસ, એ જ ફોર્મેટમાં આખી એક ફાઇલ બને છે કે જે ડાયરેક્ટલી તમે 10 મિનિટમાં તમારી જો સારું ઇન્ટરનેટ કનેક્શન હોય તો એ તમે ડાઉનલોડ કરી અને 5000 પેજની બુકને આપણે વાંચી શકીએ છીએ. તેમાંથી ડાયરેક્ટ પેજ નંબર 430 પર જવું હોય તો જઈ શકાય છે અને તેવી જ રીતે એનો યુઝ કરી શકાય છે. પછી એ ફાઇલ આપણે કોઈ બીજાને શેર કરવી હોય તો ઈમેલ દ્વારા આપણે મોકલી શકીએ છીએ અથવા તો એને આપણે પેન ડ્રાઈવથી કોપી કરી અને બીજા કોઈ કમ્પ્યુટરમાં પેસ્ટ કરી શકીએ છીએ. તો એવી રીતે પીડીએફ બહુ જ યુઝફુલ ડોક્યુમેન્ટનો ફોર્મેટ છે. પીડીએફ ફોર્મેટ કોઈ બી ડિવાઇસમાં ચાલે છે. ધારો કે આપણે વિન્ડોઝનું કમ્પ્યુટર હોય અથવા એપલનું મેકિન્ટોશ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોય તો અલગ અલગ પ્રકારના ફોર્મેટો ઉપર, ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પીડીએફ ફાઇલ તો યથાવત સ્થિતિમાં ખુલી જાય છે. હવે તો જે વસ્તુઓ આપણે કોઈ બી લેપટોપ અથવા હેન્ડ હેલ્ડ કમ્પ્યુટરમાં કરતા હતા એ હવે બધી જ ફેસિલિટીઝ ટેલિફોન્સમાં, મોબાઈલ ફોન્સમાં આવી ગઈ છે. સ્માર્ટફોન્સ જેને આપણે કહીએ છીએ. તો GPRSના માધ્યમથી આપણે જે તે ડોક્યુમેન્ટ અથવા જે તે સર્ચ કરવી હોય તો ડાયરેક્ટ આપણા ફોન ઉપર કરી અને એનું જે એડોબ રીડર ફોટો પીડીએફના ફોર્મેટમાં ખોલી અને યુઝ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ વર્ડ જે આપણે ડોક્યુમેન્ટ્સ જનરલી યુઝ કરીએ છીએ તો માઇક્રોસોફ્ટ વર્ડમાંથી એક પીડીએફ માટે કન્વર્ટ કરવાના સોફ્ટવેર્સ હોય છે કે જેના માધ્યમથી આપણે વર્ડ ડોક્યુમેન્ટને પીડીએફમાં કન્વર્ટ કરી અને એનો શેરિંગ, ફાઇલ શેરિંગ આપણે કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે જોયું કે લીગલ પ્રોફેશનમાં ધારો કે થોડું ઘણું આપણી પાસે ઇન્ટરનેટનું નોલેજ હોય, થોડું ઘણું જો ઇંગ્લિશનું નોલેજ હોય, ઘણા બધા પેજીસ આપણને ગુજરાતીમાં બી મળી જાય છે પણ બીજી હાઈકોર્ટના બધા, બીજી કન્ટ્રીઝના બધા ડોક્યુમેન્ટ્સ ઇંગ્લિશમાં હોય તો એ ઇંગ્લિશ લેંગ્વેજ થોડું ઘણું જો ઇન્ફોર્મેશન નોલેજ આપણી જોડે હોય તો કાયદાના વિદ્યાર્થીઓ અને એડવોકેટ્સને બહુ જ ફાયદો થાય છે. સર હવે સમરાઈઝ કરશે. નમસ્તે વિદ્યાર્થી, પ્રોફેસર સૌરવ ગોયલ સાહેબ આપને બહુ જ વિગતવાર રીતે ઇન્ટરનેટનો યુઝ, ઇન્ટરનેટની માહિતી, જુદા જુદા પ્રકારની વેબસાઇટ્સની માહિતી ખૂબ જ સુંદર રીતે આપી અને સાથે સાથે માઇક્રોસોફ્ટ વર્ડિંગમાંથી પીડીએફમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ પણ આપને બહુ વિગતવાર સમજાવ્યું. પીડીએફનો ઉપયોગ કઈ રીતે થાય, કઈ રીતે સરળ બને છે અને પીડીએફ કોઈપણ ડોક્યુમેન્ટ યથાવત પરિસ્થિતિમાં કઈ રીતે જાળવી શકાય છે તેની પણ વિગતવાર માહિતી આપી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે આજના જમાના વિદ્યાર્થીઓ મિત્રો ખૂબ જ જરૂરી છે, રિસર્ચ કરનાર વિદ્યાર્થી ભાઈઓ માટે પણ ખૂબ જ અગત્યનું છે, તો એવા સંજોગોમાં પણ એમણે આપને બહુ વિગતવાર
પીડીએફની ફાઇલ વિશેને સમજાવ્યું, પીપીટીની ફાઇલ વિશેને સમજણ પાડી, તેમજ જુદી જુદી હાઈકોર્ટ્સના જજમેન્ટ કઈ રીતે મેળવવા, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કઈ રીતે મેળવવા, અને ખાસ કરીને કોઈપણ અદાલતમાં જે છેલ્લી પરિસ્થિતિ કઈ હતી એની માહિતી આપણે વિગતવાર જાણ કરી, કઈ રીતે જાણ કરી, એના એટલા માટે જ આપ સમજી શકો છો કે ઇન્ટરનેટનું મહત્ત્વ કેટલું છે. એટલે આપને ખ્યાલ આવી ગયો હશે, હવે આ વિધાનસભા તો આજથી જ આપ શરૂઆત કરી દો ઇન્ટરનેટની, અને એના માધ્યમે આખી દુનિયાને તમારા આંગળી વેડ લઈ લો એવી અમારી અભ્યાસના છે. નમસ્તે, આવતા અંશે મળીશું. થેન્ક યુ વેરી મચ.